કેમ છો દોસ્તો? બધા મજામાં ને? હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 10ની અંદર ધ હ્યુમન રોબોટ એની ખૂબ જ અગત્યની શોર્ટ નોટ શીખવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી નિહાળજો. તો શરૂઆત કરીએ મિત્રો હ્યુમન રોબોટની. પહેલી શોર્ટ નોટ, રામસિંહ 070 ધ હ્યુમન રોબોટ. દોસ્તો, પરીક્ષા માટે ઘણી અગત્યની છે એટલે બરોબર ધ્યાન આપજો. એને પહેલું સેન્ટેન્સ, રામસિંહ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. પહેલું સેન્ટેન્સ આ લખવાનું કે રામસિંહ એ એક મેટાલિક બ્લુ રોબોટ હતો. હી ઇઝ પ્રોગ્રામ્ડ, તેને પ્રોગ્રામિંગ કરવામાં આવ્યો હતો ટુ વર્ક ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ ઇટીસી. એટલે કે તેને ઘરના કામ, સાફ સફાઈ, ગોઠવણ, કરિયાણું એકઠું કરવું વગેરે જેવા કામ કરવા માટે એને પ્રોગ્રામિંગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ધ રોબોટ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ. રોબોટની અંદર જ એક સિસ્ટમ હતી ઓફ 3 પ્રિન્સિપલ. એની અંદર 3 સિદ્ધાંતો રહેલા હતા. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત હતો ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ જે છે એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત હતો ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ એ માનવજાતને નુકસાન નહીં કરે. ત્રીજો સિદ્ધાંત હતો એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. ત્યાર પછી રામસિંહ 070 ઇઝ એફિશિયન્ટ, કાર્યક્ષમ હતો વિથ ગ્રેટ સ્પીડ એન્ડ એક્યુરસી. એની સ્પીડ પણ સારી હતી અને ચોકસાઈ પણ હતી. હી સ્ટોલ, તેણે ચોરી કરી એક્સપેન્સિવ એન્ટિક, મોંઘી જૂની વસ્તુઓથી લઈને ઓર્નામેન્ટ એન્ડ પ્રિશિયસ સ્ટોન, ઘરેણા અને કિંમતી રત્નોની ફોર પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડા માટે. એટ લાસ્ટ, છેલ્લે હી વોઝ કોટ, તે પકડાઈ ગયો સ્ટીલિંગ પ્રિશિયસ જેમ્સ, કિંમતી રત્નો ચોરતા તે પકડાઈ ગયો. વેન હી વોઝ ટેકન ઇન ધ કોર્ટ, જ્યારે તેને કોર્ટમાં લાવવામાં આવ્યો, રામસિંગ બ્રોક હિમસેલ્ફ, ત્યારે રામસિંગે પોતાને નષ્ટ કરી દીધો એટલે કે મૃત્યુ પામ્યો. આ હતી દોસ્તો પહેલી શોર્ટ નોટ, રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. ઓકે, સેકન્ડ શોર્ટ નોટની વાત કરીએ મિત્રો આપણે. કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ, પોતાના મનમાં જે દ્વિઘા થઈ, જે સંઘર્ષ થયો એની વાત છે. તો રામસિંગ ધ રોબોટ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંહની અંદર 3 સિદ્ધાંતો ઇનબિલ્ટ હતા. ધ રોબોટ વિલ ઓબે ઇઝ માસ્ટર, રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, માનવજાતને નુકસાન નહીં કરે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ એ પોતાની જાતનું પણ નુકસાન નહીં કરે. વેન હી વોઝ ટેકન ઇન ધ કોર્ટ, જ્યારે તેને કોર્ટમાં લાવવામાં આવ્યો, પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ, પ્રેમ ચોપડાને આત્મવિશ્વાસ હતો દેટ કે ધ રોબોટ વુડ નેવર ડિસઓબે હિમ, કે રોબોટ તેની આજ્ઞાનું પાલન, તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે નહીં. હી ટોલ્ડ રામસિંગ, તેણે રામસિંગને કહ્યું દેટ કે હી વુડ ડિફ્યુઝ હિમ, તે તેને નષ્ટ કરશે ઇફ હી રિવીલ એની ઇન્ફોર્મેશન, જો કોઈ પણ માહિતી એ બહાર પાડશે તો એને ડિફ્યુઝ કરી નાખશે. સો રામસિંગ વોઝ ઇન કોન્ફ્લિક્ટ, તેથી રામસિંગ દ્વિઘામાં હતો. શું દ્વિઘામાં હતો? ઇફ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન, જો તે માહિતી કહી દે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તેણે તેની માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાશે. એન્ડ ઇફ હી ડીડ નોટ સ્પીક ધ ટ્રથ, અને જો તે સાચું નહીં કહે, તો હી વુડ હાર્મ મેની પીપલ, તે ઘણા લોકોને નુકસાન પહોંચાડશે. સો હી ચોઝ, તેથી તેણે પસંદ કર્યું ટુ બ્રેક એપાર્ટ રેધર દેન ટેલ અ લાઈ, જૂઠું બોલવાના બદલે એણે પોતાની જ જાતને નષ્ટ કરવાનું નક્કી કર્યું. તો દોસ્તો, આ પાઠની આ 2 શોર્ટ નોટનો તમારે અભ્યાસ કરવાનો છે, પરીક્ષા માટે ઘણી અગત્યની છે.
मित्रों जो आपने अमारू काम गमे तो लाइक अने शेर जरूर करजो मित्रों, अने जो आप अमारी चैनल पर नवा हो तो सब्सक्राइब करवानू भूलता नहीं, जेथी नवा बननार दरेक लेटेस्ट वीडियो आपना सुधी पहुंची सके अने तमे घरे बैठा अभ्यास पण करी शको।